धोराजी तुलसी चेरिटेबल ट्रस्ट દ્વારા આજ રોજથી રાહત દરે ફટાકડા વિતરણ દર વર્ષની જેમ આ વર્ષ પણ ચાલુ કરેલ છે। જેની વાત કરવામાં આવે તો ધોરાજીની સામાજિક કાર્યો કરતી સંસ્થા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા આજ રોજથી રાહત દરે ફટાકડાનું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ કરેલ છે। આ સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ધોરાજીના પુરાણી સ્વામી તથા ભક્તિ સ્વામી તથા બાલકૃષ્ણ સ્વામીના વ્રત હસ્તે રાખવામાં આવેલ। આ તકે ધોરાજીના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ પણ અને પીઆઈ શ્રી હુકુમતસિંહ જાડેજા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ધોરાજીની સાર્વજનિક સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો તથા રાજકીય ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે યોજાયેલ આ ફટાકડા સ્ટોરમાં ખરીદી કરવા માટે આવનારા લોકોને ફરજિયાત માસ્ક પહેરીને સેનિટાઈઝર મશીનમાંથી પસાર થઈને ખરીદી માટે પ્રવેશ કરવાનું ફરજિયાત રહેશે। તેમજ આ ફટાકડાની ખરીદી કરવા આવનાર તમામ લોકોને તેમના પરિવારની જરૂરિયાત મુજબ સારી ગુણવત્તાના N95 માસ્ક વિનામૂલ્ય સંસ્થા દ્વારા આપીએ છીએ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધા તથા અશોકભાઈ બાલધા, દિનેશભાઈ ઠુમર, કિરીટભાઈ વાગડિયા, ચેતનભાઈ બાલધા, શૈલેષભાઈ બાલધા તેમજ સંસ્થાના તમામ કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। રાજુ બાલધા એડવોકેટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અમો તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રાહત દરે ફટાકડા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે અને દર સાલની જેમ આ વર્ષે પણ અમે આ કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે આજરોજ અમે ધોરાજીના મહાનુભાવો સંતોની હાજરીમાં ઉદ્ઘાટન કાર્યક્રમ રાખેલ છે અને અમો જે દર વર્ષે ફટાકડા વિતરણ કરીએ છીએ તેમાં અમો સામાજિક કાર્યો કરીએ છીએ। તેમાં ધોરાજીમાં અમે દર વર્ષે નાના નાના બાળકોને ગુલકા ગરબીનું આયોજન કરીએ છીએ તેમજ અનેક વિધિ સામાજિક કાર્યો કરીએ છીએ। આમાંથી જે પણ કાંઈ નફો થાય તે નફાનો અમે સદુપયોગ કરીએ છીએ અને આ મહામારીના કારણે અમો જે કોઈ પણ ફટાકડા ખરીદી માટે આવે તેઓને અમે જરૂરિયાત મુજબના N95 માસ્ક પણ આપીએ છીએ અને લોકોને સમજાવીએ છીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પૂરતું કરે। જે લોકો ખરીદી કરવા માટે આવે છે અમારે ત્યાં તેને ફરજિયાત સેનિટાઈઝિંગ મશીનમાં પસાર થઈ અને ફરજિયાત માસ્ક પહેરીને જ આવવાનો આગ્રહ રાખીએ છીએ। આ હેતુથી અમો આ કાર્ય કરી રહ્યા છીએ અને દર વર્ષે ફટાકડાની વિશાળ રેન્જમાં અમે લોકોને ફટાકડાનું વિતરણ કરીએ છીએ। કાનભાઈ સુઆ, KTV ન્યૂઝ, ઉપલેટા।